નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ ડીસા તાલુકાની, તો ડીસા તાલુકા હેલ્થ કચેરી દ્વારા શાળાના બાળકોને પીપીટી પ્રોજેક્ટ અંતર્ગત સુસાઇડ અવેરનેસ અને આરોગ્ય સમજ સ્ત્રુત જાણકારી આપી હતી. ત્યારે ડીસા અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારા સરદાર પટેલ હાઈસ્કૂલમાં ટેલિમાનસ સંદર્ભે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું, જે નિમિત્તે ડીસા સિવિલ હોસ્પિટલમાંથી આવેલ મનોચિકિત્સક ડોક્ટર આનંદભાઈ બારોટ દ્વારા પીપીટી પ્રોજેક્ટ દ્વારા બાળકોને સુસાઇડ અવેરનેસ અને આરોગ્ય સમજ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તેમણે ટેલિમાનસ અંગે જાણકારી આપતા જણાવ્યું કે જીવનના દરેક તબક્કે હકારાત્મક અભિગમ રાખવો ખૂબ જ જરૂરી છે. ભાગદોડથી ભરેલ મારા જીવનમાં રોજબરોજ લોકોએ સામાજિક આર્થિક સહિત અનેક પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવા સમયે વ્યક્તિ માનસિક તાણનો અનુભવ કરતો હોય છે. ત્યારે જો કોઈ યોગ્ય સમયે મદદ મળી જાય તો જીવન બચી જાય, અને એવા સમયે માનસિક સ્વાસ્થ્ય સૌની પ્રાથમિકતા છે. તેમણે સરકાર દ્વારા ચાલતા માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે 24 કલાક અને નિઃશુલ્ક ટેલિફોન મોબાઈલ કાઉન્સેલિંગ સેવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે ડીસા સરદાર પટેલ સ્કૂલમાં ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ કે જેને એડોસન હેલ્થ વિશે સમજણ આપવામાં આવી, બાળકો તરુણ અવસ્થામાં આવે એટલે એમને શું શું કાળજી રાખવી, એમનામાં માનસિક રીતે કયા શારીરિક અને માનસિક કયા વિકાસ થાય ફેરફાર થાય છે એના અંગે માહિતી આપી, અને સાથે સાથે 10 સપ્ટેમ્બરના રોજ આપણે સુસાઇડ ડે હતો, વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે. તો બાળકોમાં અત્યારે શું સ્ટુડન્ટ એક્ઝામના લીધે ડિપ્રેશન માઈને સુસાઇડના કેસ વધી ગયા છે, તો એના વિશે કે ભાઈ તમે એનાથી કઈ રીતના બચી શકો. સુસાઇડ એ એક જ માત્ર રીઝન નથી કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશનનું, એના માટે અલગથી લેક્ચર લેવામાં આવ્યું છે. પ્લસ બાળકો શું એકબીજાની દેખાદેખીમાં ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ અનુભવે છે, પોતાને નીચો બીજા કરતાં બધી બાબતોમાં નીચો સમજીને બી એમને બી એક્ઝામ વગર બી મેન્ટલી ડિપ્રેશનમાં જતું રહે છે, અને એના લીધે દિવસે દિવસે સુસાઇડના કેસ વધી ગયા છે. આપણે સિવિલમાં ઇકો ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક ચાલે છે, જ્યાં આપણે આવા બાળક કે જે ડિપ્રેશનમાં હોય ત્યાં સાયકેટ્રિક ડોક્ટર એમનું કાઉન્સેલિંગ કરી અને એમને સાચી દિશામાં પ્રેરિત કરે છે. અને ત્રીજો પ્રોગ્રામ આજે આપણે એ કવર કર્યો કે નેશનલ ડીવોર્મિંગ ડે, કરમિયાને લીધે જે એનિમિયાનું પ્રમાણ બાળકોમાં વધતું જાય છે, તો એની આપણે વર્ષમાં 2 વખત આલ્બેન્ડાઝોલની ગોળી આપીએ છીએ. તો આજે 14 સપ્ટેમ્બરના દિવસે એમને આલ્બેન્ડાઝોલની ગોળીનો ડોઝ પણ આપ્યો છે.